અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર મોડાસા સહિત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કૃષિ બિલના કાળા કાયદાના વિરોધમાં બિલનો હોળી દહન કાર્યક્રમ કરવામાં આવ્યો। બાયડ માલપુર વિધાનસભાના સાવજ ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલે કૃષિ બિલને લઈને આક્ષેપ કરવામાં આવ્યો। કૃષિ બિલથી ખેડૂતોને કોઈ પણ ફાયદો નહીં થાય। બાયડ તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા દ્વારા કૃષિ બિલને ફાડીને દહન કરી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું। બાયડમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ નોંધવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ખેડૂત વિરોધી કાયદા ત્રણ જેટલા કાયદા બનાવીને આ દેશના ખેડૂતોને ખેતમજૂર બનાવવાનો જે નિર્ધાર કર્યો છે, જમીનો પડાવી લેવી, મિલકતો વેચી લેવી, અને ભારતની પોતાની મિલકતો જે કોંગ્રેસની સરકારમાં ઊભી કરી હતી એ બધી વેચી દેવાનું જ્યારે હાથ ઉપર લીધું છે, ત્યારે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ હંમેશા એમની સાથે રહી છે। ખેડૂતો મજબૂત થાય, આર્થિક રીતે મજબૂત થાય એ દિશામાં અમે આ કાયદાનો વિરોધ કરીને જાહેરમાં હોળી કરી છે કે સરકારે જે કાયદા કર્યા છે માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને કર્યા છે। અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને એ કાયદાના અમે જાહેરમાં હોળી કરી છે કે અમારા મીડિયાના માધ્યમથી આ દેશના વડાપ્રધાન જે હિટલર શબ્દની પેરેલલ છે, હિટલર જેવા જે કાયદાઓ બનાવી રહ્યા છે કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ। એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી।